આગળ વધીએ. અમદાવાદમાં ગેસ સિલિન્ડરમાં દારૂની બોટલ ભરી દારૂ વેચતા બે લોકો ઝડપાઈ ગયા છે. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જગદીશ પટેલ અને ભાવેશ પંચાલની ધરપકડ કરવામાં આવી છે. ગેસ સિલિન્ડરની અંદર વિદેશી દારૂની બોટલ છુપાવીને દારૂ વેચતા હતા. આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જગદીશ પટેલ અને ભાવેશ પંચાલ નામના બે આરોપીઓ નવા જ પ્રકારે દારૂની હેરફેર કરતા હતા અને દારૂ વેચતા હતા, પરંતુ તેઓ ઝડપાઈ ગયા છે. આ બંને આરોપીઓ ગેસના સિલિન્ડરની અંદર દારૂની બોટલ ભરીને દારૂ વેચવાનું કામ કરતા હતા, જો કે પોલીસે તે બંનેને ઝડપી પાડ્યા છે. અમદાવાદના નરોડામાં આવેલા ઉજ્જવલ હોમ્સના મકાનમાં ચોરી થઈ છે. ફરી એકવાર નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી છે. તસ્કરો 1.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. સિક્યોરિટી કંપનીના માલિકે નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. તસ્કરો ફરી એકવાર નરોડામાં ત્રાટક્યા છે. ચડ્ડી બનિયાન ધારી ગેંગના તસ્કરોએ 1.5 લાખથી વધુની ચોરી કરી છે અને ફરાર થઈ ગયા છે. સિક્યોરિટી કંપનીના માલિકે આ મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. અમદાવાદના વેજલપુરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સોનીની દુકાનમાંથી દંપતીએ દાગીનાની ચોરી કરી હતી. 45,000ની સોનાની ચેઇન ચોરી કરીને દંપતી ફરાર થઈ ગયું અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દાગીનાની ખરીદીના બહાને આ દંપતી જ્વેલર્સમાં આવ્યું હતું અને ત્યારબાદ વેપારી જ્યારે તેમને દાગીના બતાવી રહ્યો હતો ત્યારે પુરુષ દ્વારા હાથચાલાકી કરીને વેપારીની નજર ચૂકવીને સોનાની ચેઇન તફડાવી લેવામાં આવે છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે આ બંને દંપતી અહીં આવે છે અને દાગીના ખરીદવાનો દોડ કરે છે અને વિવિધ દાગીનાઓ જુએ છે. આ જ દરમિયાન જ્યારે વેપારી દાગીના બતાવવામાં વ્યસ્ત હોય છે ત્યારે આ પુરુષ જે છે તે ચેઇનના બોક્સમાંથી એક ચેઇન ચોરી કરી લે છે અને પોતાના ખિસ્સામાં સેરવી દે છે. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના વેજલપુર વિસ્તારની છે, જ્યાં આવેલા એક જ્વેલર્સમાં આ દંપતી દાગીના ખરીદવાના બહાને આવ્યું હતું અને ત્યારબાદ સોનાની ચેઇન ચોરીને ફરાર થઈ જાય છે. આખો જે મામલો છે તે સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે.